ઉનાળો આવે એટલે ઠંડી વસ્તુ ખાવાનું મન થાય, ઠંડુ પાણી પીવાનું મન થાય અને ઠંડા વાતાવરણમાં રહેવાનું મન થાય. પરંતુ તમે લોકો એ જાણતા જ નથી કે ઠંડા વાતાવરણમાં રહેવાથી શું થાય, ઠંડુ પાણી પીવાથી શું થાય, કે ઠંડી વસ્તુઓના સેવન કરવાથી શું થાય છે, કેટલા ઉપર તમારે લોકોએ એસી ચલાવવું જોઈએ. આ બધી બાબતોનું તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ જેનાથી આપણે સરળતાથી નિરોગીતા મેળવી શકીએ. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી વૈદક વિદ્યા ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળામાં આપણે એસી ચલાવવું જોઈએ કે ન ચલાવવું જોઈએ એ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે ઉનાળામાં આપણે ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ કે ન કરવું જોઈએ, એ આપણો બીજો પ્રશ્ન છે. તો આજે બે પ્રશ્નોનું નિરાકરણ આપણે વિડીયો મારફતે લાવવાનું છે. તો પહેલો પ્રશ્ન છે કે ઉનાળામાં એસી ચલાવવું જોઈએ કે ન ચલાવવું જોઈએ. એક તો આપણે જે નોર્મલ ટેમ્પરેચર છે, નોર્મલ વાતાવરણ છે, એમાં આપણા શરીરને ઢાળવાની કોશિશ કરવી જોઈએ. અકુદરતી ઠંડક આપણા શરીરને આપવી ન જોઈએ. આ એક સ્વાભાવિક બાબત છે. પણ એમ છતાં પણ તમારે લોકોએ આ વાત માન્ય નથી રાખવી અને એસીનો પ્રયોગ કરવો છે, એર કન્ડિશનરનો. તો એસી રાખવામાં પણ એક માપ હોવું જોઈએ. એકદમ ઠંડુ એસી નથી રાખવાનું, લાઇટ ઠંડુ રાખવાનું છે કે જે તમને ઠંડીનો પણ અહેસાસ ન કરાવે અને ગરમીનો પણ અહેસાસ ન કરાવે. એટલા ઉપર તમે લોકો એર કન્ડિશનર રાખો તો કાંઈ વાંધો નથી. પરંતુ વધારે પડતા ઠંડા વાતાવરણમાં, એકદમ ઠંડુ વાતાવરણ, એમાં તમે જો સૂવાનું રાખશો તો પછી તમારી ફરિયાદો આવવાની શરૂ થશે કે કફનું પ્રમાણ વધી ગયું, ઊંઘ ઉડતી નથી, આળસ ઉત્પન્ન થઈ છે, બેચેની, અરુચિ, મંદાગ્નિ, ભોજન બરાબર પચતું નથી, શરીર જકડાઈ ગયું છે, સાંધાના દુખાવા વધી ગયા છે, શરીરમાં અચાનક દુખાવા થવા લાગ્યા છે, માથું દુખવા લાગ્યું છે. આવા અનેક ફરિયાદો તમારી સામે આવવાનું શરૂ થશે. કારણ કે એનું એકમાત્ર પરિણામ છે કે વધારે પડતા ઠંડા વાતાવરણમાં સૂવાથી આ સાઇડ ઇફેક્ટો ઊભી થાય છે. એટલે આપણે વધારે પડતા ઠંડા વાતાવરણમાં સૂતા હોય તો બંધ કરી દેવાનું છે. મેં કીધું એ નોર્મલ ટેમ્પરેચર તમે રાખી શકો છો, અન્યથા એસીનો પ્રયોગ બને ત્યાં સુધી ન કરવો. પરંતુ તમારે લોકો એસીનો પ્રયોગ કરવો જ છે તો એક નોર્મલ ટેમ્પરેચર ઉપર એસી રાખજો, જેનાથી તમને ન ગરમીનો અહેસાસ થાય, ન ઠંડીનો અહેસાસ થાય, નોર્મલ વાતાવરણ મળી રહે અને તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ફરિયાદો, કફની સમસ્યા, દુખાવાની સમસ્યા, આળસ, વધારે પડતી ઊંઘ, અનિંદ્રા, આવી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. વધારે પડતી તમે લોકો એસીની સમસ્યાથી અનિંદ્રા નામનો રોગ પણ જન્મે. કારણ કે વધારે પડતું એસી તમને કફમાં વધારો કરે અને કફમાં જો બરાબર શ્વાસ ન લેવાય, નાક બંધ થઈ જાય તો તમારી ઊંઘ પણ ઉડી જાય છે. આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો. નંબર બે, કે વધારે પડતા ઉનાળામાં ઠંડી વસ્તુઓનું સેવન કરાય કે ન કરાય. બિલકુલ ન કરાય. કારણ કે ઠંડી વસ્તુઓ તમે લેશો એટલે હોજરીનો અગ્નિ છે તે તમે મંદ પાડી દેશો અને હોજરીનો અગ્નિ મંદ પડે એટલે ભોજન બરાબર પચે નહીં અને ભોજન બરાબર પચે નહીં એટલે પાચન શક્તિ તમારી વીક થાય, નબળી પડે અને પચવાના મુદ્દા ઊભા થાય, પાચન સંબંધી રોગોનો જન્મ થાય છે. અને ખોરાક બરાબર ન પચે એટલે વાયુ, પિત્ત અને કફ, એને રિલેટેડ રોગોનો જન્મ થાય. જો તમે કફજન્ય વસ્તુ વધારે ખાધી છે અને તમને એ ભોજન બરાબર પચે નહીં તો કફ રિલેટેડ રોગોનો જન્મ થાય. એ જ રીતે પિત્તજન્ય ખાધું હશે તો પિત્તજન્ય રોગો ઉત્પન્ન થાય અને તમે વાયુજન્ય ખોરાક ખાધો હશે તો તમારો વાયુ વિગ્રહ, વાયુ ઉત્પન્ન વધારે થશે. તો આપણે આપણા ત્રિદોષને સમ રાખવા હોય તો હંમેશા ગરમ, એટલે કે બહુ ગરમ ગરમ નહીં, માપે ગરમ કરેલું ભોજન ખાવાનું. ઠંડુ ભોજન તો અવોઈડ કરવાનું, ઠંડી વસ્તુઓ પણ અવોઈડ કરવાની. કારણ કે આપણા શરીરમાં હોજરીનો અગ્નિમંદ નથી પડવા દેવાનો, પાચન શક્તિ હંમેશા મજબૂત રાખવાની છે, જેનાથી આપણા મોટાભાગના રોગો છે તે માફ થઈ જશે. કારણ કે ભોજન બરાબર પચી જાય એટલે નાના મોટા રોગો તો થવાના જ નથી. એટલે ઉનાળામાં એકદમ ઠંડી વસ્તુ ખાવાનું મન થાય તો એ અવોઈડ કરવું જોઈએ. ઉનાળામાં તમારે ખાવાનું તો કે શું, જેમાં પાણી છે એ પ્રકારના ફળો છે, તરબૂચ, ટેટી, પછી કેરી ખાઈ શકાય છે, દ્રાક્ષ ખાઈ શકાય છે, લીંબુ પાણી પી શકાય, વરિયાળીનું પાણી પી શકાય, નારિયેળનું પાણી પી શકાય છે. આવું અનેક વસ્તુ ખાવાની છે. આની ઓપ્શનમાં તમે લોકો શું ખાતા પીતા શીખી ગયા છો, તો કે બજારમાં મળતા ગોલા છે, બરફનો વધારે પડતો ઠંડો ઠંડો પ્રયોગ છે, ઠંડી ઠંડી સોડા છે, ઠંડી ઠંડી લસ્સી પીતા શીખી ગયા છો, ઠંડી ઠંડી શેરડીનો રસ પીતા શીખી ગયા છો. પરંતુ શેરડીનો રસ પીવો તો નોર્મલ પીવો,
તમે લોકો લસ્સી કે એવું બનાવો તો ઘરે બનાવો, એમાં તમને લોકોને મજા આવશે. બજારું પીણા બને ત્યાં સુધી તમારે અવોઇડ કરવા જોઈએ, જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે અને અન્ય રોગોને આપણા શરીરમાં મોકો નહીં મળે કે એ પ્રદીપ્ત જ નહીં થાય. રોગો હંમેશા શાંત રહેશે. તો આપણે આપણા વાયુ પિત્ત અને કફને બેલેન્સ રાખવાનું, અને તમારે થોડું ઉનાળામાં ખાસ ધ્યાન રાખવાનું, એટલે આપણે આ બધા રોગોથી છુટકારો મેળવી શકીશું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.